કેમ છો મિત્રો હું નીરવ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલાં તો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં આપણે ગુજરાત સરકાર દ્વારા લેવાતી દરેક એક્ઝામના દરેક ટૉપિક શીખવાના છીએ બરાબર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો હવે તમને ખબર હશે કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે નવો ટૉપિક ચાલુ કર્યો છે ગુજરાતની ભૂગોળ અને તેનું પહેલું ચેપ્ટર આપણે ચાલુ કર્યું હતું જેનું નામ હતું કે ગુજરાતનું સ્થાન સીમા અને વિસ્તાર જેનો બીજો ભાગ આપણે આજે શીખવાના છીએ પહેલો ભાગ તમે જોયો ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે તેને જોઈ શકો છો બરાબર જેમાં આપણે ગુજરાતનું ચોક્કસ સ્થાન ગુજરાત આપણા વિશ્વમાં આખા જે વિશ્વમાં ગુજરાત ક્યાં આવેલું છે તેનું ચોક્કસ સ્થાન આપણે જાણ્યું હતું કયા કયા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે હવે આજે આપણે ગુજરાતનો વિસ્તાર અને તેની સરહદો વિશે વાત કરવાના છીએ આ પહેલાં આપણે એકવાર ફરીથી રિવિઝન કરી નાખીએ કે ગુજરાતનું ચોક્કસ સ્થાન કયું છે કે જેથી આપણને યાદ રહે અને એ આપણા માટે ખૂબ આઈએમપી છે ઘણી વખતે એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે તો ચાલો જોઈ લઈએ કે ગુજરાતનું ચોક્કસ સ્થાન કયું છે તો કયા કયા અક્ષાંશ વચ્ચે છે પહેલાં એ જોઈ લઈશું તો કે વીસ ડિગ્રી છ કળા ઉત્તર અક્ષાંશ વૃતથી ચોવીસ ડિગ્રી બેતાળીસ કળા ઉત્તર અક્ષાંશ વૃત બરાબર શોટ્રિક કઈ છે મેં તમને કહ્યું હતું બસો છ તમને યાદ રાખવાનું છે આંકડો બરાબર એ તો તમારે યાદ રાખવાનું છે અને જે બેતાળીસ ડિગ્રી સોરી ચોવીસ ડિગ્રી અને બેતાળીસ કળાવાળો જે આંકડો છે તે તમારે કેવી રીતે યાદ રાખવાનું છે તો કે બે ચાર અને ચાર બે કેવી રીતે યાદ રાખશો બે ચાર ચાર બે બરોબર આ તો થઈ અક્ષાંશની વાત હવે કે રેખાંશમાં રેખાંશમાં કયા કયા રેખાંશોની વચ્ચે આવેલો છે તો કે અડસઠ ડિગ્રી સાત કળા પૂર્વ રેખાંશથી ચુંબોતેર ડિગ્રી અઠ્યાવીસ કળા પૂર્વ રેખાંશ કેવી રીતે યાદ રાખવાનું છે છ પછી શું આવે સાત આવે તો વચ્ચે એક જગ્યા ખાલી રાખીને સાત અને જે જગ્યા ખાલી હતી તેના પછી સાત પછી શું આવે તો આઠ આવે તો એ આઠ મૂકી દેવાનું એટલે અડસઠ સાત થઈ જશે હવે ચુંબોતેર નો આંકડો કેવી રીતે યાદ રાખશો સિમ્પલ છે સાત ચોક અઠ્યાવીસ બરાબર એટલે આ ચારે ચાર આંકડાઓ આપણે ગોખી નાખ્યા છે શોર્ટ ટ્રીક આપણને ખબર પડી ગઈ છે બસો છ યાદ રાખવાનો છે બે ચાર ચાર બે આ શું છે અક્ષાંશ છે હવે રેખાંશ પૂછે તો કે છ સાત આઠ છ સાત આઠ અને સાત ચોક અઠ્યાવીસ બરાબર આ રેખાંશ છે યાદ રહી જાય એ વાત છે મિત્રો અને આ યાદ રાખવાના પણ છે કેમ કે આપણા માટે આઈએમપી બી છે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે કે ગુજરાતનું ચોક્કસ સ્થાન કયા કયા અને રેખાંશ વચ્ચે આવેલું છે બરાબર ચાલો હવે આપણે આજનું લેક્ચર ચાલુ કરીશું કે ગુજરાતનું સ્થાન ક્યાં છે તેનો વિસ્તાર સોરી ગુજરાતનો વિસ્તાર ક્યાં છે વિસ્તાર શું છે અને ગુજરાતને કયા કયા રાજ્યો અથવા તો બીજા કઈ આંતરરાષ્ટ્રીય સરહદ અને દરિયાઈ સરહદ સ્પર્શે છે કયા કયા જિલ્લાઓને બરાબર એ જાણવાના છીએ એ પહેલાં એ જાણી લઈએ કે આપણા ગુજરાતમાંથી કર્ક પ્રસાર પસાર થાય છે બરાબર તો આ કર્ક ગુજરાતમાં કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે તે પણ આપણા માટે આઈએમપી છે ઘણી વખત પૂછાઈ ગયેલું છે એની શોર્ટ ટ્રીક પણ આપણા પાસે છે તો ગુજરાતના ઉત્તરેથી કર્કૃત પસાર થાય છે જિલ્લાઓમાંથી પસાર થાય છે કેટલા છ જિલ્લાઓમાંથી પસાર થાય છે કયા કયા છે તો કે કચ્છ તમે જોઈ શકશો અહીંયા કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી આ છ જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે હવે તો તમારે યાદ રાખવાનું છે પાક શું અ સા ગ મ પા ક અને આ જમણીથી ડાબી સાઈડ જે જે જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે તે રીતે સિકવન્સમાં આપેલું છે મિત્રો અ એટલે અરવલ્લી સા એટલે સાબરકાંઠા ઘ એટલે ગાંધીનગર મ એટલે મહેસાણા પા એટલે પાટણ અને ક એટલે કચ્છ તમે આવી રીતે તમે યાદ રાખી શકો છો અસાગમ પાક બરોબર આ છ જિલ્લાઓમાંથી કર્કૃત પસાર થાય છે અને આ છ જિલ્લાઓ તમારે યાદ રાખવાના છે કેમ કે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે બરોબર ચાલો આગળ જોઈએ તો કર્કૃત બીજા ક્યાંથી પસાર થાય છે તો ગુજરાતના અમુક એવા સારા સારા સ્થળો છે ત્યાંથી કરકુરૃત પસાર થાય છે આઈએમપી છે આપણા માટે ચલો ધીણોધરનો ડુંગર ત્યાંથી પસાર થાય છે આ ધીણોધરનો ડુંગર ક્યાં આવેલો છે તો કે કચ્છની અંદર આવેલો છે કચ્છમાં ડુંગરોને મિત્રો ધાર કહે છે ધાર ત્રણ ભાગમાં વેચવામાં આવ્યું છે ઉત્તર ધાર મધ્ય ધાર અને દક્ષિણ ધાર આ ત્રણે ત્રણ ધારોમાંથી જે મધ્ય ધાર છે એ મધ્ય ધારની અંદર આ ધીણોધરનો ડુંગર આવેલો છે અને મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર પણ ધીણોધરનો ડુંગર જ છે બરાબર તો આ ધીણોધરના ડુંગર પરથી કર્કૃત પસાર થાય છે મિત્રો ચાલો હવે બીજી પણ માહિતી લઈએ તો કે મહી નદી આપણા ગુજરાતમાંથી પસાર થાય છે મહી નદી એ મહી નદી એ કર્કૃતને બે વાર પસાર કરે છે કેટલી વાર બે વાર પસાર કરે છે ઇન્ડિયાની એવી નદી કે જે કર્કૃતને બે વાર પસાર કરતી હોય તે જણાવો તો જવાબ આવશે મહી નદી બરાબર આપણા ગુજરાતની જ છે મહી નદી જે કર્કૃતને બે વાર પસાર કરે છે મિત્રો ચાલો આગળ જોઈએ તો મોઢેરાનું સૂર્યમંદિર હા જે મોઢેરાનું સૂર્યમંદિર છે તેના પરથી પણ કર્કૃત પસાર થાય છે આ મોઢેરા મહેસાણામાં આવેલું છે મિત્રો તો એ મોઢેરાના સૂર્યમંદિર પરથી પણ કર્કૃત પસાર થાય છે આ ઉપરાંત પ્રાંતિજ એટલે કે આ પ્રાંતિજ એ તાલુકો છે કયા જિલ્લાનો છે આપણે જિલ્લાઓ કરી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો સાબરકાંઠાનો જિલ્લો સાબરકાંઠા સાબરકાંઠાના જિલ્લામાં પ્રાંતિસ તાલુકો છે અને આ પ્રાંતિસ તાલુકા પરથી પણ કકૃત પસાર થાય છે બરોબર આ બધું તમારી માટે આઈએમપી છે હવે જોઈએ કે ગુજરાતનો વિસ્તાર કેટલો છે કેટલું વિસ્તરાયેલું છે ગુજરાત અહીંયા સાઈડમાં આપણા ઇન્ડિયાનો નકશો છે અને આબી સાઈડ તમે જોઈ શકો છો ગુજરાત આવેલું છે વિસ્તાર તમારે યાદ રાખવાનો છે એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ ચોરસ કિલોમીટર આના આંકડો તમારે બોલી જવાનો છે પાંચ વખત બોલી જવાનો છે યાદ રાખવાનું છે ગોખી દેવાનું છે ચોરસ કિલોમીટરની અંદર ગોખી દેવાનું છે કે ચોરસ માઇલની અંદર નહીં ગોખો તો ચાલશે બરાબર પણ એક વખત નજર કરી નાખવાની પંચોતેર હજાર જેટલો થાય છે પંચોતેર હજાર સાડી પંચોતેર હજાર પંચોતેર હજાર છસ્સો ને છ્યાસી ચોરસ માઇલ બરાબર આ જે કિલોમીટર છે તેને ચોરસ માઇલમાં તમે કન્વર્ટ કરશો તો પંચોતેર હજાર છસ્સો ને છ્યાસી ચોરસ માઇલ થશે અને ચોરસ કિલોમીટર તો કે એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ કિલોમીટર એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ કિલોમીટર આ તમારે યાદ રાખવાનું છે ગોખવાનું છે ચાલો આંકડો તમારે ગોખી લેવાનો છે આગળ જોઈશું તો કે દેશના કુલ વિસ્તારના દેશનો જે કુલ વિસ્તાર છે ટોટલ એમાંથી જે આ ચોરસ કિલોમીટર છે તે દેશના કુલ વિસ્તારના છ ટકા જેટલો છે કેટલા ટકા જેટલો છ ટકા જેટલો આ પણ તમારે યાદ રાખવાનું છે દેશના કુલ વિસ્તારના છ ટકા જેટલો વિસ્તાર ગુજરાતનો છે મિત્રો હવે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું આપણા ઇન્ડિયામાં સ્થાન કયું પહેલા છઠ્ઠું હતું મિત્રો પરંતુ જ્યારે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું બે અલગ ભાગ પડ્યા ત્યારથી ગુજરાત એ પાંચમું બની ગયું છે હવે પહેલા ચાર કયા છે તે જાણી લેશો તો જો સિક્વન્સ પૂછાય તો તમે સિક્વન્સનો જવાબ આપી શકો સિક્વન્સમાં પૂછે કે કયા કયા રાજ્યો સિક્વન્સમાં

તે બાજુના ત્રણ છે ત્રણ જે રાજ્યો તે પહેલા લઈ લેવાના ક્લોકવાઈઝ ફેરવીને એટલે કે રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ લઈ લેવાના પછી ચોથું આપણું ઉત્તર પ્રદેશ લઈ લેવાનું અને પાંચમું આપણું ગુજરાત બરાબર યાદ રહી જાય તેવું છે ચાલો હવે જોઈએ કે ગુજરાતની લંબાઈ કેટલી છે લંબાઈ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ તો મિત્રો અહીંયા હું ટ્રાય કરું છું ગુજરાત દોરવાનું આ આપણે ગુજરાત દોર્યું છે બરાબર એમાંથી જે ઉત્તર દક્ષિણ લંબાઈ છે તે પાંચસો ચાલીસ અને પાંચસો નેવું કિલોમીટર છે આ બે લંબાઈ કેમ દર્શાવી છે કેમ કે બે રીતે ગણી શકાય અહીંયાથી આપણે ચાલુ કરીશું તો અહીંયાથી સૌરાષ્ટ્ર સાઈડ જઈશું તમે તો પાંચસો ને ચાલીસ કિલોમીટર થશે કેટલાય પાંચસો ને ચાલીસ કિલોમીટર પરંતુ અહીંયા દક્ષિણ ગુજરાત સાઈડ તમે જશો તો થશે પાંચસો નેવું કિલોમીટર પાંચસો નેવું કિલોમીટર એટલે એક્ઝામમાં પૂછાય કે ઉત્તર દક્ષિણ લંબાઈ જો પાંચસો ચાલીસ હોય તો પાંચસો ચાલીસ પણ સાચા છે પાંચસો નેવું પણ સાચા છે બરાબર આ બંને કિલોમીટર જો પૂર્વ પશ્ચિમ લંબાઈ પૂછે પૂર્વ પશ્ચિમ લંબાઈ પૂછે અહીંયાથી અહીંયા બરાબર તો તે છે પાંચસો કિલોમીટર કેટલે છે પાંચસો કિલોમીટર આ આમ પણ તમે જોઈ શકો છો પાંચસો કિલોમીટર યાદ રાખવું સા છે મિત્રો જો આડી હોય પૂર્વથી પશ્ચિમ હોય તો પાંચસો કિલોમીટર ઉત્તરથી દક્ષિણ હોય તો પાંચસો ચાલીસ અથવા તો પાંચસો પચાસ સોરી પાંચસો નેવું કિલોમીટર બરાબર ચાલો હવે આગળ જોઈએ હવે સરહદ જોઈશું કે ગુજરાતને કઈ કઈ સરહદો સ્પર્શે છે ગુજરાત એક ઇન્ટરનેશનલ સરહદ ધરાવે છે દરિયાઈ સરહદ પણ ધરાવે છે અને જમીન સરહદ પણ ધરાવે છે તો જોઈ લઈએ કે કયું ઇન્ટરનેશનલ સરહદ ધરાવે છે પાકિસ્તાન સાથે ધરાવે છે અને કેટલા કિલોમીટર પાંચસો બાર પાંચસો બાર કિલોમીટરની સરહદ ધરાવે છે પાકિસ્તાન સાથે ગુજરાત કચ્છ જિલ્લો ગુજરાતનો બરોબર પાંચસો બાર કિલોમીટર તે પણ તમારે યાદ રાખવાનું છે ચાલો રાજસ્થાન સાથે છ જિલ્લાઓ સરહદ ધરાવે છે કયા કયા છ છે તો ઉપરથી ચાલુ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ કચ્છ જિલ્લો થોડો સ્પર્શે છે રાજસ્થાનને પછી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ આ છ જિલ્લાઓની હદ રાજસ્થાન જિલ્લા સોરી રાજસ્થાન રાજ્યને સ્પર્શે છે હવે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશને કયા કયા જિલ્લા સ્પર્શે છે તો કે દાહોદ અને છોટાઉદેપુર આ બંને જિલ્લા આ બંને જિલ્લા મધ્યપ્રદેશને સ્પર્શે છે દાહોદ અને છોટાઉદેપુર હવે આગળ જોઈએ કે મહારાષ્ટ્ર સાથે કેટલા જિલ્લાઓ સ્પર્શે છે તો કે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ બરોબર આ છ જિલ્લાઓ મહારાષ્ટ્ર જિલ્લા મહારાષ્ટ્ર રાજ્ય સાથે સ્પર્શે છે આમ રાજસ્થાન સાથે છ જિલ્લા મધ્યપ્રદેશ સાથે બે જિલ્લા અને મહારાષ્ટ્ર સાથે છ જિલ્લાઓ સ્પર્શે આ ઉપરાંત બે કેન્દ્ર શાસિત પ્રદેશો કે દીવ સાથે દીવ સાથે એક જિલ્લો સ્પર્શે છે તે છે ગીર સોમનાથ તમે અહીંયા જોઈ શકો છો દીવ અને ગીર સોમનાથ બંને જોડે જોડે છે એ જમીન સરહદ ધરાવે છે અને દમણ સાથે દમણ સાથે વલસાડ અહીંયા નીચે દમણ અને દાદરા નગર હવેલી આવેલી છે અને ત્યાં છે છે પ્રદેશ સાથે પણ જિલ્લા સરહદ ધરાવે હવે બીજું શું છે કે કુલ તેર જિલ્લા જમીન સીમા ધરાવે છે કેટલા ટોટલ તેર જિલ્લા આ તમારે ખાસ યાદ રાખવાનું છે ગુજરાતના કેટલા જિલ્લા જમીન સરહદ ધરાવે છે તો કુલ તેર જિલ્લાઓ જમીન સરહદ ધરાવે છે કયા કયા છે જોઈ લઈશું તો કે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ હવે એક બાકી રહી ગયો આ તો બાર થયા એક બાકી રહી ગયો તે છે ગીર સોમનાથ ગીર સોમનાથ એ દીવ સાથે જમીન સરહદ તો ધરાવે છે મિત્રો એ તમારે કાઉન્ટમાં લેવાનો જ છે બરોબર તો આમ ટોટલ તેર જિલ્લાઓ જમીન સીમા ધરાવે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે ચાલો હવે જોઈશું તો કે દરિયાઈ સીમા દરિયાઈ સીમા તો ગુજરાત એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે આખા ઇન્ડિયાનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે મિત્રો એટલે દરિયા કિનારાના લંબાઈમાં સૌથી પહેલો નંબર ગુજરાતનો છે બીજો નંબર આવશે તમિલનાડુ સોરી બીજો નંબર આવશે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ અને ત્રીજો નંબર આવશે તમિલનાડુ આ તમારે આ પહેલાં ત્રણ ખાસ યાદ રાખવાના છે ચાલો સીમા ધરાવે છે સૌથી લાંબો તો કેટલો તો કે સોળ કિલોમીટર સોળસો કિલોમીટર ગુજરાત સોળસો કિલોમીટર જેટલી લાંબી દરિયાઈ સીમા ધરાવે છે આપણા ઇન્ડિયાની દરિયાઈ સીમા કેટલી છે તો કે પાસઠસો કિલોમીટર કેટલી પાસઠસો કિલોમીટર અને આ પાસઠસો કિલોમીટરમાંથી સોરી એકસઠસો કિલોમીટરમાંથી આપણી જે ભારતની દરિયાઈ સીમા છે એકસઠસો કિલોમીટર જે ગુજરાતની છે તે સોળસો કિલોમીટર છે ગુજરાતના જે પહેલા બે આંકડા અવડા કરી નાખશો એટલે આપણા ઇન્ડિયાની દરિયાઈ સીમા તમને મળી રહેશે તો જે આ ઇન્ડિયાની દરિયાઈ સીમા છે એકસઠસો કિલોમીટર ત્યાંના અઠ્યાવીસ ટકા અઠ્યાવીસ ટકા જેટલો ભાગ આપણા ગુજરાતની દરિયાઈ સીમા ધરાવે છે જે સૌથી લાંબી દરિયાઈ સીમા છે મિત્રો અને જો અંદમાન નિકોબારને જો ગણવામાં આવે તો આપણા ઇન્ડિયાની દરિયાઈ સીમા છે પંચોતેરસો કિલોમીટર કેટલી છે પંચોતેરસો કિલોમીટર એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે જો અંદમાન નિકોબારના ટાપુઓને જો ગણવામાં ન આવે તો આપણા ઇન્ડિયાની દરિયાઈ સીમા છે એકસઠસો કિલોમીટર બરાબર જ્યારે આપણા ગુજરાતની છે સોળસો કિલોમીટર તે તમારે ખાસ યાદ રાખવાની છે ગુજરાતની સોળસો કિલોમીટર અને તે ભારતના કેટલા ટકા છે અઠ્યાવીસ ટકા જેટલી છે બરોબર તો ચાલો હવે આગળ જોઈએ તો કે કુલ પંદર જિલ્લા ગુજરાતના કુલ પંદર જિલ્લા દરિયાઈ સીમા ધરાવે છે હવે આ જિલ્લાઓમાંથી પણ સૌથી વધારે લાંબી દરિયાઈ સીમા ધરાવતો હોય તેવો આપણો એક જ જિલ્લો છે તે છે કચ્છ મિત્રો બરાબર કેટલી દરિયાઈ સીમા લાંબી ધરાવે છે તો કે ચારસો છ કિલોમીટર કેટલા ચારસો છ કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે કચ્છ જિલ્લો ફક્ત કચ્છ જ જિલ્લો અહીંયા તમે જોઈ શકો છો ચારસો છ કિલોમીટર ચાલો હવે આગળ જોઈએ તો સૌરાષ્ટ્રના જે જિલ્લા છે તે બીજા નંબરે આવે છે તે 843 તેતાલીસ કિલોમીટર જેટલી લાંબી દરિયાઈ સીમા ધરાવે છે આ બધા જિલ્લાઓ ભેગા મળીને વાત થાય છે જ્યારે કચ્છ એક અલગ જિલ્લો જ છે અને એ જિલ્લાની ફક્ત ચારસો છ કિલોમીટર એ જિલ્લાની જ દરિયાઈ સીમા છે મિત્રો સૌરાષ્ટ્રના જોઈ લઈશું તો કયા કયા છે તો કચ્છના પછીથી ચાલુ કરીએ આપણે તો કે મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને અમદાવાદ બરોબર આટલા જિલ્લાઓની હદ તમે સૌરાષ્ટ્રમાં ગણી શકો છો અને તે છે આઠસો ને કિલોમીટર આ ઉપરાંત તળ ગુજરાતની તળ ગુજરાતની છે ત્રણસો એકાવન કિલોમીટર કયા કયા છે તળ ગુજરાતમાં તો કે આણંદ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓની હદ તળ ગુજરાતમાં આવે છે અને તે દરિયાઈ સીમા સાથે દરિયાઈ સીમાની હદ ધરાવે છે બરોબર તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કચ્છ જિલ્લો સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવે છે મિત્રો જે છે ચારસો ને છ કિલોમીટર તો મિત્રો આજે આપણે આપણું પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે જે હતું સ્થાન સીમા વિસ્તાર ગુજરાતનું સ્થાન સમા વિસ્તાર બરાબર હવે આપણે બીજા ચેપ્ટરમાં જોવાના છીએ ગુજરાતના ભૂપુષ્ઠ ગુજરાતની ભૂપુષ્ઠ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તેમાં ડુંગરો ગુજરાતનું નદીતંત્ર મેદાનો ઉચ્ચ પ્રદેશો રણ પ્રદેશ આ દરેકની વાત કરવાના છીએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય ભારત